હવે જો આજનો જે આપણો ટોપિક છે એમાં આપણે ખૂબ જ અગત્યનું એક ઉદાહરણ છે એની ચર્ચા કરવાની છે, ઉદાહરણ નંબર 3.7. અને આ જે મિત્રો છે પરીક્ષામાં ઘણી વાર પૂછાયેલ છે એટલે આમાં બરાબર આપણે ધ્યાન આપશું અને આ પ્રશ્ન છે એ ખૂબ જ અગત્યનો છે. જુઓ એમાં તમને એક નેટવર્ક આપેલું છે, એક વિદ્યુત પરિપથ આપેલો છે અને એમાં તમને કીધું છે કે આ જે વિદ્યુત પરિપથ છે એની દરેક શાખા છે, દરેક બ્રાન્ચ છે, એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે એ શોધો. એટલે આપણે ટૂંકમાં આખી જે નેટવર્ક છે, સર્કિટ આપેલી છે, એમાંથી દરેક શાખામાંથી વહેતો પ્રવાહ છે એ શોધવાનો છે. તમને આ રકમમાં જ આકૃતિ આપી દીધેલી છે. હવે એક બીજી વસ્તુ કે આ જે પરિપથ છે ને એ જટિલ પરિપથ કહેવાય. શા માટે? કારણ કે તમે જુઓ કે જે અવરોધો જોડેલા છે એના અંદર, પછી અહીંયા બેટરી છે, એક બેટરી અહીંયા છે, તો કહેવાનો મતલબ શું કે આમાં તમે એ વસ્તુ નક્કી ન કરી શકો કયો અવરોધ છે એ શ્રેણીમાં છે, કયો અવરોધ સમાંતરમાં છે. તો આવી કન્ડિશનમાં આપણને ખબર છે શેનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો કે ક્રિચોફના નિયમો. તો તમે જુઓ કાંઈ કે ક્રિચોફનો પહેલો નિયમ જે છે કે જેમાં પ્રવાહ વિભાજન આપણે દર્શાવવાનું છે, સમજો. તો અહીંયા પ્રવાહ વિભાજન એને દર્શાવેલું જ છે, જો અંદર સમજો. અને કદાચ સંજો ન દર્શાવેલા હોય આ પ્રવાહ તો તમારે જાતે દર્શાવવું પડે. એવું પણ બની શકે કે બોર્ડમાં દાખલો પૂછાણો હોય, તમને આ પ્રવાહ વિભાજન અંદર ન પણ દર્શાવ્યું હોય તો તમારે જાતે દર્શાવવાનું સ્ટાર્ટ કરવું પડે. કઈ રીતે? સમજો કે અહીંયા એક 10 વોલ્ટની બેટરી છે, એટલું યાદ રાખવાનું કે જે પ્રવાહ છે એ ક્યાંથી બહાર આવે, તો કે બેટરીમાંથી. એટલે પહેલા જોઈ લેવાનું બેટરી ક્યાં ક્યાં છે. તો પહેલા જો આ 10 વોલ્ટની બેટરી છે એના ઉપર હું ધ્યાન આપું છું. આ જે 10 વોલ્ટની બેટરી છે એમાંથી એક જે પ્રવાહ છે એ બહાર આવે છે, જેને આ નામ આપ્યું છે I1. એટલે I1 પ્રવાહ એ તરફ આવ્યો, એ છે ને જંકશન કહેવાય, એને શું કહેવાય? જંકશન બિંદુ. I1 પ્રવાહ બેટરીમાંથી બહાર આવ્યો. હવે એમાંથી એક જે પ્રવાહનો મૂલ્ય છે એ આ બાજુ પસાર થશે, એટલે I1 માંથી અમુક પ્રવાહ આ બાજુ ગયો, જેને આપણે નામ આપ્યું I2. એ આપણને ખ્યાલ નથી અને જે આપણે શોધવાના છે બધા મૂલ્યો. જો આ બાજુથી I2 પસાર થયો, અહીંયા I1 આવ્યો, તો અહીંયાથી પસાર થયો આ બંનેની બાદબાકી કરો, I1 - I2. અને એક વસ્તુ ખાસ સમજવાની કે કોઈ પણ જંકશન બિંદુ છે અહીંયા જંકશનના નિયમનું પાલન થવું જોઈએ. એક તમને સિમ્પલ ઉદાહરણ આપું. ચાલો આ એ બિંદુ છે, જંકશન બિંદુ છે, તો એ જંકશનનો નિયમનું પાલન થવું જોઈએ. કઈ રીતે? તો જંકશનનો નિયમ શું છે? આપણે અગાઉ ચર્ચા કરી છે કે જંકશનના નિયમમાં એવું હોય કે જંકશન બિંદુ પાસે દાખલ થતા પ્રવાહોનો સરવાળો બરાબર જંકશન બિંદુથી દૂર જતા પ્રવાહોનો સરવાળો. તો અહીંયા તમે જોઈ શકો, મેં આ પ્રવાહ વિભાજન દર્શાવ્યું, સાચું છે ખોટું તમને અહીંયાથી ખબર પડેલી. આ જંકશન બિંદુ પાસે કેટલા પ્રવાહો આવે છે? તો એક પ્રવાહ આવે છે, કયો? તો કે I1. એટલે કે I1 બરાબર જંકશન બિંદુ પાસે દાખલ થતો પ્રવાહ બરાબર શું થવું જોઈએ? તો કે જંકશન બિંદુમાંથી દૂર જતો પ્રવાહ, દૂર જતા પ્રવાહ કયા? તો કે I2 પ્લસ બીજો કયો પ્રવાહ? તો આખું I1 - I2. આ કેન્સલ થઈ જાય, તો મળી ગયું I1 - I1. એટલે આનો મતલબ શું થયું? કે જંકશન બિંદુ એ છે એમાં દાખલ થતો પ્રવાહ અને બહાર નીકળતો પ્રવાહ બંને કેવો છે? એક સમાન. એટલા માટે આ પ્રવાહ વિભાજન સાચું. ખ્યાલ આવે છે? આ બેઝિક વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. આગળ વાત કરી, હવે જો આ જે બ્રાન્ચ છે એડી જે શાખા છે એમાંથી કેટલો પ્રવાહ વહે છે? તો કે I1 - I2. આ I1 - I2 આ પ્રવાહ શાખામાં વહે છે. હવે આ જે એસી જે શાખા છે એમાંથી કેટલો પ્રવાહ વહે છે? તો કે I1. એમાંથી અમુક જે ભાગ છે એમાંથી પસાર થયો I2. I2 માં આવ્યો. હું એમ કહું કે આમાંથી અહીંયાથી I3 જો પસાર થાય, એટલે કે કઈ રીતે? તો કે જો અહીંયા બેટરી છે, બેટરી છે ને ધન ધ્રુવમાંથી એક પ્રવાહ આપણે બહાર લીધો, જેનું નામ આપ્યું I3, જેમ અહીંયા કીધું. એટલે I3 આ બાજુથી આવે છે D પાસે, અહીંયાથી I2 આવે છે. તો આમાંથી કેસો કેટલો પસાર થાય પ્રવાહ? તો કે બે નો સરવાળો I2 + I3. સિમ્પલ, આ B બિંદુ છે, જંકશન બિંદુ છે. જો જંકશન બિંદુ પાસે દાખલ થતા પ્રવાહ બરાબર અહીંયાથી બહાર નીકળતા પ્રવાહ થાય, આટલું યાદ રાખવાનું. તો અહીંયા કેટલા દાખલ થાય? તો કે I2, અહીંયા I3, એ બે નો સરવાળો થઈને અહીંયાથી પ્રવાહ બહાર નીકળશે, કયો? તો કે I2 + I3. કમ્પ્લીટ. હવે આગળ અહીંયાથી I1 પ્રવાહ જુઓ, આમ આવે છે I2 + I3. તો આ શાખામાંથી કેટલો પ્રવાહ પસાર થાય? તો કે I2 + I3 માંથી I1 બાદ કરી નાખો, એટલે બાકી જો પ્રવાહમાંથી પસાર થાય. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે માની લો
કે આ 10 એમ્પિયર પ્રવાહમાંથી પસાર થયો આ ભાગમાં, એમાંથી 2 એમ્પિયર પ્રવાહ છે આ બાજુ જતો રહ્યો, તો બાકી કેટલો રહ્યો 8 એમ્પિયર પ્રવાહ, એ ક્યાંથી પસાર થયો? અહીં ઈ 8 એમ્પિયર કઈ રીતે મળ્યા? તો તમે 10 માંથી 2 બાદ કર્યા, ઈ જ વસ્તુ કઈ આયા છે જો, આમાં I2 I3 પ્રવાહ પસાર થાય છે, એમાંથી આ બાજુ I1 પ્રવાહ આપણે દર્શાવી દીધો, તો બાકીનો ભાગ છે આમાંથી પસાર થાય, એટલે કે કેટલો? તો કે I2 I3 -I1, સિમ્પલ. ખ્યાલ આવે છે કે નહીં? હવે આગળ આ બેટરી જે છે 5 વોલ્ટની, ઈ I3 પ્રવાહ બહાર આપે છે, તો પાછો એને I3 પ્રવાહ મળતો હોવો જોઈએ, પાછો રિટર્ન થઈને I3 આવવો જોઈએ, તો એ આવે. જો અહીંથી કેટલો પ્રવાહ આવે છે? તો કે I2 I3 -I1 એ આ બાજુ આવે છે પ્રવાહ. આ બાજુથી કેટલો પ્રવાહ આવે છે? તો કે I1 -I2. આ બાજુથી I2 I3 -I1 પ્રવાહ આવે છે. આ બાજુ D પાસે જંકશન બિંદુ પાસે કયો પ્રવાહ આવે છે? તો કે I1 -I2. એ બેનો સરવાળો થી પ્રવાહમાં પસાર થાય. એ બેનો સરવાળો કરો કેટલો થઈ ગયો? તો કે આ કેન્સલ થઈ ગયો, બાકી કેટલા રહ્યા? I3 આમાં જ પસાર થાય. એટલે આ તમે પ્રવાહ વિભાજન એકવાર સાચું દર્શાવી દો, પછી દાખલો છે તમારો એકદમ સરળ બની જાય, સમજજો બરાબર. હવે છે આપણે ક્રિચોફના નિયમોનો ઉપયોગ કરવાનો છે, કે ક્રિચોફનો જે પ્રથમ જે નિયમ, જે બીજા નિયમની આપણે વાત કરી હતી, ઊર્જા સંરક્ષણનો નિયમ છે, જો કે બુકમાં તમારે ક્યાંક સ્પષ્ટ ઉલ્લેખ નથી ક્રિચોફનો પ્રથમ ને બીજો નિયમ, એટલે ટૂંકમાં આપણે ક્રિચોફના નિયમ છેનો ઉપયોગ કરશું, સમજજો. તો આપણને ખ્યાલ છે ક્રિચોફના નિયમનો ઉપયોગ કરવા માટે પહેલા તમારી પાસે બંધગાળા હોવા જોઈએ, અને એ બંધગાળા માટે એ સમીકરણ લખવાનું, અને સમીકરણ આપણને ખબર હોય આવડે છે. તો પહેલા જો એક બંધગાળો લખું છું, કયો? બરાબર ધ્યાન આપશું, કયો બંધગાળો? તો જો એક આ હું બંધગાળો લખું છું, એ બી સી અને એ, એ બી સી અને એ માટે ક્રિચોફનો બીજો નિયમ લખતા. આ જે બંધગાળો છે એના માટે આપણે ક્રિચોફનો બીજો નિયમ જે છે એ લખવાનો છે. કયો બંધગાળો? તો કે એ બી સી અને એ, એટલે આપણે આ બાજુ ચાલવાનું છે, એ ડી સી એટલે આ મુસાફરી દિશા છે, જોકે આવું લખવાની જરૂર નથી પણ તમને સમજવા માટે મુસાફરી દિશા કહી, તો કે એ ડી સી એ આ રીતે આપણે ચાલવાનું છે, અને એના માટે ક્રિચોફનો બીજો નિયમ લખવાનો છે. ચાલો સ્ટાર્ટ કરીએ. શરૂઆત ક્યાંથી કરવાની છે? તો કે એ પાસેથી, એટલે અહીંયા એનું પહેલા એનું સ્થિતિમાં લખવું પડે. ખ્યાલ આવે છે કે નહીં? સમજો, એ થી સ્ટાર્ટ કરવાનું છે મુસાફરી, તો એનું હું સ્થિતિમાન પહેલા લખી જાય. વી કઈ બાજુ જવાનું છે? તો કે ડી તરફ આમ જવાનું છે. જે બાજુ તમે જાઓ છો એ દિશામાં પ્રવાહ છે? તો કે હા, જો આપણે જે દિશામાં જઈશું એ દિશામાં પ્રવાહ છે, તો એનું મૂલ્ય કેવું લેવાનું? પ્રવાહનું માઇનસ. બીજી વસ્તુ કે એ પ્રવાહ કેટલો છે? તો કે I1 -I2, આપણે આગળ પ્રવાહ વિભાજન દર્શાવી દીધું છે. એટલે હવે સિમ્પલ, કે પહેલા મેં માઇનસ લખાયા, માઇનસ શા માટે લખ્યા? તો કે મુસાફરી જે દિશામાં છે એ દિશામાં આપણો પ્રવાહ છે, એટલા આગળ માઇનસ લખી I × R, જે અવરોધ છે એમાંથી વહેતો પ્રવાહ એનો ગુણાકાર લખવાનો. અવરોધ કેટલો છે? તો કે 4 ઓહ્મ, અને એમાંથી પસાર થતો પ્રવાહ I1 - I2. આનું કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીંયાથી આમાં આવ્યા, કઈ બાજુ જવાનું છે? તો કે ડી થી સી તરફ. જો તમે ડી થી સી તરફ જાઓ છો, પ્રવાહ તમને સામો મળે છે. જો આપણે જવાનું છે ક્યાં? તો કે ડી થી સી તરફ આપણે આમ ચાલવાનું છે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એન્ટી ક્લોક વાઇઝ. તમે આમ જાઓ છો, પ્રવાહ આમ આવે છે, એટલે બંને વિરુદ્ધ દિશામાં. તમે જે દિશા મુસાફરી કરો છો એ દિશામાં પ્રવાહ સામે મળે છે. સામે મળે એટલે પ્લસ, લખી જ નાખવાનું પેલા. સામે મળે તો પ્લસ, એ જ દિશામાં હોય તો માઇનસ. પછી શું? તો કે જોવાનો અવરોધ કયો છે? 2 ઓહ્મ. પ્રવાહ કયો? તો કે I2 I3 -I1, એટલે કઈ નહીં, અવરોધ ગુણ્યા પ્રવાહ, I2 I3 -I1. આ કમ્પ્લીટ. શું કર્યું આપણે? તો પહેલા જોવાનું મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા એક જ છે. જો એક હોય તો માઇનસ, અને પરસ્પર વિરુદ્ધ હોય. અહીંયા તમે જુઓ કે આપણે આમ જઈશું, પ્રવાહ આમ આવે છે, આની વાત છે. આ પ્રવાહની દિશા છે, જો આ સી થી ડી તરફ પ્રવાહ આવે છે, અને આપણે ડી થી સી તરફ જવાનું છે, મુસાફરી જવાની છે, અહીંયા એ પાસે પહોંચવાનું.
તો એ બંને વિરુદ્ધ દિશા છે એટલે પ્લસ વિરુદ્ધ હોય તો પ્લસ ઈ જ હોય તો માઈનસ આટલું જ યાદ રાખો આગળ સી પાસે પહોંચી ગયા હવે સી થી આ તરફ જવાનું છે ક્યાં સુધી એ સુધી તો સી થી એ તરફ તમે જાવશો એટલે તમે જો મુસાફરીના આરમાંથી પસાર થતો પ્રવાહ એક જ દિશામાં છે એટલે કયો પ્રવાહ તો કે I1 અવરોધ કેટલો છે 1 ઓહ્મ એમાંથી વહેતો પ્રવાહ I1 અને મુસાફરીની દિશામાં છે એટલે અહીંયા શું આવશે તો કે 1 ગુણ્યા I1 એટલે હું ખાલી I1 લખીશ તો ચાલશે એટલે હકીકતમાં અવરોધ અને પ્રવાહનો ગુણાકાર પણ આપણે શું લખ્યું 1 છે એટલે I1 પછી આ એક એ સુધી પહોંચવા શું આવે છે બેટરી તમે જુઓ છો બેટરીનું પગથિયું ચડો છો આ માઇનસ છે આ પ્લસ મેં કીધું ને કે જ્યારે તમે મુસાફરી કરતા હોય વચ્ચે બેટરી આવે તો કઈ નહીં એકદમ સિમ્પલ બેટરીનું જો પગથિયું ચડો નાના પગથિયાથી મોટા પગથિયામાં જઈએ એટલે બે પગથિયું ચડ્યા કે અને મોટા પગથિયાથી નીચે ઉતરી એટલે પગથિયું ઉતર્યા કે આ ઉદાહરણ યાદ રાખવા માટે તમને ક્યારેય ભૂલ નહીં પડે એટલે આપણે પગથિયું ચડ્યા તો જે બેટરીનો જે વોલ્ટેજ એ પ્લસ કરવાનો અહીંયા પ્લસ કરીને શું લખ્યા 10 હવે તમે જો આ કાગળ કઈ નથી ક્યાં પહોંચી ગયા એ પાસે જેવા એ પાસે પહોંચો એટલે આની ભૂલવાનું બરાબર બરાબર કરી જ્યાં પહોંચ્યા એની સ્થિતિમાં v એટલે હવે જો તમે આ બંને બાજુથી v એ કેન્સલ જ થઈ જાય જો કે લખવાની જરૂર જ નથી પણ આ તો તમને ખ્યાલ આવે કે આનો કન્સેપ્ટ આવો છે બાકી હકીકતમાં બરાબર કરી 0 જ લખી નાખવાનું પણ એ 0 કઈ રીતે આવે છે તો સાચો કન્સેપ્ટ આ રીતે ચાલે તમે એ પાસેથી મુસાફરી ચાલુ કરી એ બિંદુ જંકશન બિંદુ પાસેથી હવેમાંથી પ્રવાહ પસાર થયો થયો એ પ્રવાહ છે એમાંથી દાખલ થતો થતો પાછો એ પાસે પહોંચે ત્યારેની સ્થિતિમાં એટલું જ હોવું જોઈએ તો આ જે ઊર્જા સંરક્ષણના નિયમનું શું થયું કહેવાય પાલન થયું કહેવાય નકર ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થયું કહેવાય નહીં આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાય ચાલો હવે આગળ જોઈએ સાદુરૂપ આપવાનું છે આને સમજજો તો એ સાદુરૂપ આપવા માટે પહેલા હું અહીં લખીશ કે માઇનસ 4 I1 માઇનસ I2 પ્લસ 2 I2 પ્લસ I3 માઇનસ I1 માઇનસ I1 પ્લસ 10 અને બરાબર શું થાય 0 હવે આપણે કોઈ પણ બંધગાળા માટે ડાયરેક્ટ આવું સમીકરણ લખશું ખ્યાલ આવે છે કે નહીં ડાયરેક્ટ આવું સમીકરણ અહીંથી સ્ટાર્ટ કરશું ને બરાબર શું આવશે 0 જે બિંદુએથી મુસાફરી સ્ટાર્ટ કરી છે મુસાફરી માટેનું સ્થિતિમાન સામસામે લખશું પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે 0 અહીંયા કઈ રીતે આવ્યા ખ્યાલ આવે છે કે નહીં આગળ કાઉન્ટ છે છૂટા પાડીશ તો કાઉન્ટ છૂટા પાડવામાં આવે તો આવું થશે માઇનસ 4 I1 જો ભૂલ ન થવી જોઈએ એકદમ શાંતિથી દાખલો ગણશો એક નાની અમથી ભૂલ આખો દાખલો જવાબ ખોટો પાડી શકે એટલે આખો દાખલો જ ખોટો પડે એક પ્લસ માઇનસ ની ભૂલ આવા દાખલામાં તમારો દાખલો આખો ખોટો પાડશે એટલે એકદમ શાંતિથી અને ચોકસાઈથી દાખલો ગણવાનો માઇનસ 4 I1 માઇનસ I મલ્ટીપ્લાય થાય એટલે માઇનસ માઇનસ પ્લસ 4 I2 પ્લસ 2 અંદર મલ્ટીપ્લાય કરી નાખો એટલે 2 I2 પ્લસ 2 I3 માઇનસ 2 I1 માઇનસ I1 પ્લસ 10 બરાબર 0 આગળ હજી આપણે આનું સાદુરૂપ આપી તો I1 વાળા કેટલા પદ છે પહેલા એમાં ધ્યાન આપીજો હું અહીં લખું છું આ સમીકરણ ધ્યાન આપો I1 વાળા કેટલા પદ છે તો કે જો આ માઇનસ 4 I1 પછી બીજું ક્યાં છે માઇનસ 2 I1 માઇનસ I1 એટલે આ બધાનો સરવાળો થઈ જાય એટલે માઇનસ 7 I1 થાય માઇનસ 7 I1 થાય પછી I2 વાળાનો વારો લઈ લીધો I2 વાળા કેટલા છે જો 4 I2 પ્લસ 2 I2 એટલે 6 I2 ખ્યાલ આવે છે કે નહીં તો પ્લસ અહીંયા થઈ ગયું 6 I2 I2 નું કામ પતી ગયું હવે બાકી કોણ રહ્યું તો કે I3 I3 વાળું એક જ પદ છે એ કયું છે તો કે પ્લસ 2 I3 પ્લસ 10 બરાબર 0 હવે હું શું કરીશ કે આ 10 ને આ બાજુ રાખીશ આખા પદ સામે લેજો એટલે આવું થશે જો 7 I1 માઇનસ 6 I2 માઇનસ 2 I3 બરાબર 10 શું કર્યું આપણે 10 ને અહીંયા અહીંયા રાખ્યા આ આખું પદ છે એ સામે લઈ ગયા એટલે માઇનસ થઈ જાય એટલે આ માઇનસ માઇનસ પ્લસ આ માઇનસ આ રીતે આપણે લખ્યું આ મિત્રો છે આપણું પહેલું સમીકરણ મળ્યું સમીકરણ નંબર 1 આને નામ આપી દઉં સમીકરણ નંબર 1 હવે આપણે બીજું લૂપ લેશું સમજજો
બીજું રૂપ છે એ કયું લેવામાં આવે? તમે ગમે એ રૂપ રૂપ છે લઈ શકો, સમજો. તો જે બીજું રૂપ છે એ આપણે કયું લેશું? તો ઈ જે રૂપ છે તમે જો એ બી સી અને એ, કયું રૂપ? એ બી સી અને એ બંધ ગાળા માટે ક્રિચોફનો બીજો નિયમ લખતા. આ જે બંધ ગાળો છે કયો બંધ ગાળો? તો કે એ બી સી એ બંધ ગાળા માટે ક્રિચોફનો નિયમ. ચાલો મુસાફરી દિશા દર્શાવી, એ બી સી અને પાછા ક્યાં આવી ગયા. હવે એના માટે આપણે આવું સમીકરણ લખવાનું છે. જેમાં અહીંથી સ્ટાર્ટ કર્યું છે ને V, હવે એવું નહીં લખી, ડાયરેક્ટ અહીંયાથી બીજા સ્ટેપથી સ્ટાર્ટ થાય. જો સમજો કઈ રીતે A થી ક્યાં જવાનું છે? B તરફ. એટલે A થી ડાયરેક્ટ તમે અહીંથી જશો, એટલે મુસાફરીની દિશા અને I2 જે પ્રવાસીની દિશા એક જ છે, એટલે પહેલું સ્ટેપ આવશે માઇનસ ફોર આઈ ટુ. ખ્યાલ આવે છે કે પહેલું સ્ટેપ શું આવશે? માઇનસ ફોર આઈ ટુ. પછી બી તરફ આવ્યા, બી થી કઈ તરફ જવશો? સી તરફ. જે દિશામાં જાવશો એ દિશામાં પ્રવાહ છે, તો કે હા, તો લખો આગળ માઇનસ. માઇનસ કરી અવરોધ, ઈ શાખાનો જે અવરોધ અને પ્રવાહનો ગુણાકાર. પ્રવાહ કેટલો? I2 + I3. આનું કામ બતાવી દીધું. ક્યાં પહોંચ્યા? સી તરફ. એ થી ચાલુ કર્યા, બી પાસે ગયા, પાછા આવે સી પાસે પહોંચી ગયા. સી થી એ તરફ જવાનું છે એટલે બંધગાળો પૂરો થાય. તો સી થી એ તરફ તમે જાઓ છો, તો જે દિશામાં જાઓ છો એ દિશામાં પ્રવાહ છે. તો ફરી વાર લખો, અવરોધ 1 ઓહ્મ ગુણ્યા પ્રવાહ I1, એટલે થશે અહીંયા I1 1 ગુણ્યા I1 એટલે I1. પાછા શું આવ્યું? તો કે બેટરી. બેટરીમાં તમે જો પગથિયું ચડો છો, કૂતરો છે, તો કાંઈ પગથિયું ચડવામાં આવે છે? જો પગથિયું ચડવામાં આવે તો અહીંયા એના વોલ્ટેજ લખવાના 10 અને બરાબર સામે થઈ જાય 0. ખ્યાલ આવે છે કે નહીં? ચાલો હવે આનું સાદું રૂપ આપી. માઇનસ ફોર આઈ ટુ માઇનસ આ કાઉન્સના અંદર મલ્ટીપ્લાય કરી નાખે, ટુ આઈ ટુ માઇનસ ટુ આઈ થ્રી માઇનસ આઈ વન પ્લસ 10 બરાબર 0. ચાલો સાદું રૂપ આપી. પેલા આઈ વન વાળા કેટલા પદ છે? તો કે એક જ. ચાલો લખી નાખો પેલા, એને પેલા લખો. આઈ ટુ વાળા કેટલા પદ છે? તો કે બે. માઇનસ ફોર આઈ ટુ માઇનસ ટુ આઈ ટુ એટલે શું થાય? તો કે માઇનસ સિક્સ આઈ ટુ. I3 વાળું પદ કેટલા છે? તો કે એક જ છે. કયું છે? તો કે 2i3 માઇનસ 2i3 પ્લસ 10 બરાબર 0. એટલે હવે શું કરીશ? 10 ને આને આ રાખીશ. આખું જે પદ છે, આખું જે પદ છે એને સામે લઈ લઈશું, એટલે પ્લસ થઈ જાય બધા. તો આવું થઈ જાય, I1 પ્લસ 6 I2 પ્લસ 2i3 બરાબર 10. ખબર પડી ને? 10 ને અહીંયા ન્યા રાખ્યા, આખું પદ સામે લઈ ગયા, એટલે આ રીતે લખાય I1 પ્લસ 6i2 + 2i3 = 10. તો આ જે છે મિત્રો આપણું છે બીજું સમીકરણ થયું. આને હું નામ આપી દઉં સમીકરણ નંબર 2. આપણે બે બંધગાળા માટે બે સમીકરણ મેળ્યા, ખ્યાલ આવે છે કે નહીં? હવે એક ત્રીજો બંધગાળો છે એના માટે છે એ સમીકરણ છે મેળવવાનું છે. તો બરાબર ધ્યાન આપજો, ત્રીજો બંધગાળો છે કયો? તો એને નામ આપું છું, જો બી સી બી અને ઈ. આ ઈ છે, આ બિંદુ નામ આપણે ઈ આવ્યું. ઈ અને પાછા બી, આ બંધગાળો કયો? બી સી બી સી બી બી પાછા આ બાજુ આવો એટલે બેટરી છે. અહીંયા એને બેટરી નામ આપી દીધું ઈ, પણ ઈ થી પાછા ક્યાં આવી ગયા? બી. ક્રિચોફનો બીજો નિયમ લખતા, આ જે બંધગાળો છે મિત્રો એના માટે આપણે ક્રિચોફનો બીજો નિયમ છે એ લખવાનો છે. ચાલો હું સમીકરણ લખું છું, બરાબર ધ્યાન આપશું આપ. જો ક્યાંથી જવાનું છે? તો કે ડી થી જવાનું છે આ તરફ, ડી થી જવાનું છે આ તરફ અને આ તરફ પાછું આવવાનું છે. મુસાફરી દિશા આ થઈ, આ મુસાફરીની દિશા થઈ, આ ઘડિયાળની કાંટાની દિશામાં કહેવાનું. તમે ગમે એ રીતે ચાલી શકો, એનો સાથે કોઈ મતલબ નહીં, કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ડી થી પહેલાં ક્યાં જવાનું છે? સી. તો તમે જો ડી થી સી તરફ જાઓ એટલે પ્રવાહ સામે આવે છે, સામે આવે એટલે પ્લસ. તો સિમ્પલ, અવરોધ ગુણ્યા પ્રવાહ. અવરોધ કયો? 2 ઓહ્મ. એમાંથી વહેતો પ્રવાહ કયો?
તો કે i2 i3 i1 અને આગળ પ્લસ શા માટે કારણ કે મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ છે પછી d થી b તરફ જાઓ તો d થી સોરી c થી b તરફ જાઓ એટલે c થી b તરફ જતા પ્રવાહ સામે મળે છે તો ફરીવાર આ લખવાનું પ્લસ 2 કૌંસમાં i2 i3 પછી આ બાજુ આવો એટલે શું આવી બેટરી બેટરી તમે જુઓ કે આ મોટું પગથિયું તમે ઉતરો છો ધન થી ઋણ તરફ જાવ છો આમ જવાનું છે ને આપણે d c d e અને d આમ ચાલવાનું છે તો આમ ચાલશો એટલે તમે જુઓ પગથિયું નીચે ઉતરો છો પગથિયું નીચે ઉતરી એટલે આના માઈનસ વોલ્ટેજ કેટલા 5 બેટરીના 5 વોલ્ટ છે પાછા તમે ક્યાં પહોંચી ગયા d પાસે એટલે d પાસે પહોંચી ગયા એટલે બરાબર શું લખી નાખવાનું 0 આ ભૂલવાનું નહીં અને બરાબર 0 કઈ રીતે આવે છે આપણે આ પહેલા તમને વસ્તુ સમજાવી એટલે વારે ઘડીએ વસ્તુ કહેવાની જરૂર નથી ચાલો એનું સાદું રૂપ આપી આપણે અને કૌંસના અંદર હું મલ્ટીપ્લાય કરી નાખું તો આવું થાય 2i2 2i3 2i1 2i2 2i3 5 0 ચાલો i1 વાળા પર કેટલા છે તો કે i1 વાળો એક જ પછી પહેલા લખી નાખ માઈનસ 2i1 હવે i2 વાળા કેટલા પદ છે તો જો એક આ 2i2 અહીંયા 2i2 એટલે થઈ જાય 4i2 i3 વાળા કેટલા પદ છે તો કે 2i3 2i3 એટલે થઈ જાય 4i3 માઈનસ 5 0 ખ્યાલ આવે છે કે નહીં આ રીતે આવ્યું ચાલો હવે આને હું શું કરીશ તો કે માઈનસ 5 છે એને એમ નામ રાખું છું આ આખું પછી સામે લઈ જઉં છું અથવા એમ ન કરવું હોય તો આ માઈનસ 5 છે ને તમે આ બાજુ લઈ જઈ એ સીટી તમારે જે રીતે કરવું હોય પ્રમાણે ખબર પડે છે કે નહીં પણ હું શું કરીશ કે આ આખાને હું માઈનસ વડે મલ્ટીપ્લાય કરી નાખું તોય ચાલે અને ન કરવું હોય તો ડાયરેક્ટ આ આખું પછી એને સામે લઈ જાઓ એટલે જે નિશાની છે ઉલટી જાય અને એ સામે તો માઈનસ 5 તો રહેશે એટલે શું થાય એના ઉપર જો 2i1 4i2 4i3 બરાબર માઈનસ 5 ખબર પડે છે કે નહીં તો આ આપણું સમીકરણ આવી ગયું આને નામ આપીએ સમીકરણ નંબર 3 સમીકરણ નંબર 3 આપણી આ બધી અત્યાર સુધીની જે મહેનત છે એ ત્રણ સમીકરણ મેળવવા માટે હતી આ પહેલું આ બીજું અને આ ત્રીજું આ ત્રણ સમીકરણ મેળવવા માટે આપણે આ ત્રણ બંધગાળા લીધા ત્રણ સમીકરણ મેળવવા માટે ત્રણ બંધગાળા લીધા અને ત્રણ બંધગાળા માટે ત્રણ વખત કિર્ચોફનો બીજો નિયમ લખ્યો આમાંથી તમને એક વસ્તુનો ફાયદો એ પણ થાય કે તમને કિર્ચોફના નિયમની પ્રેક્ટિસ થઈ જાય ખબર પડે છે કે નહીં અને એ એકવાર તમને આવડી ગયું એટલે x y z તમને કોઈ પણ દાખલો પૂછે એટલે આવડે સમજો તો હવે આ ત્રણ સમીકરણ છે આપણને મળી ગયા તમે બોર્ડ ઉપર એકવાર ધ્યાનથી જોઈ લો અને પછી આપણે ત્રણેય સમીકરણનું સોલ્યુશન કરી એ ત્રણેય સમીકરણ ઉપરથી i1 i2 અને i3 છે એની કિંમત મેળવવાની છે તો તમે બોર્ડ ઉપર એ વસ્તુ છે એ ધ્યાનથી જોઈ લો હવે આપણે જે છે માત્ર સમીકરણ જ રાખશું બાકીની બધી વસ્તુ છે એ ભૂસી નાખી તો જો સમજજો બરાબર હવે આની કઈ જરૂર છે નહીં એવું લાગે તો તમે હમણાં મેં કીધું બોર્ડ ઉપર ધ્યાનથી જોવાનું તો એનો તમે સ્ક્રીનશોટ પાડી શકો જેથી તમને લખવામાં સરળતા રહે હવે માત્ર સમીકરણ જ રાખશું આપણે જો ત્રણ સમીકરણ આ બધી વસ્તુ છે એ આપણે કાઢી નાખી છે માત્ર ત્રણ સમીકરણ જ રહેશે હવે હું ત્રણેય સમીકરણને વ્યવસ્થિત અહીં લખી નાખું છું જેથી તમને ખ્યાલ આવે આ સમીકરણ નંબર 1 બીજું સમીકરણ છે i1 6i2 2i3 બરાબર 10 આ સમીકરણ નંબર 2 આ બીજું સમીકરણ થઈ ગયું ત્રીજું સમીકરણ લખી નાખી 2i1 4i2 4i3 બરાબર -5 આ સમીકરણ નંબર 3 આ ત્રણેય સમીકરણ છે એનું સોલ્યુશન કરીને આપણે i1 i2 i3 ની એકવાર કિંમત મળી જાય પછી આપણો બધો જવાબ મળી જાય બધી શાખાઓમાંથી વહેતો પ્રવાહ મળી જાય સમજો ચાલો
સોલ્યુશન કરવું પડે। તમે 10મા ધોરણમાં દ્વિઘાત સમીકરણ ભણી ગયા, સમીકરણ સી નો ઉકેલ મેળવતા હતા, એ વસ્તુ અહીંયા છે, આ કઈ નવી વસ્તુ નથી, ખ્યાલ આવે છે કે નહીં? પણ એના માટે આપણે થોડી મહેનત કરવી પડે, બાકી છે એકદમ સરળ। સમીકરણ સી ના ઉપર થી આપણે ખાસ કરીને કયું મૂલ્ય પહેલા મળી આપણને ખ્યાલ પડી જવો જોઈએ। ત્રણ સમીકરણને તમે ધ્યાનથી જુઓ, જો કોઈ પણ ટોપિક તમે ભણતા હોય ત્યારે સાથે સાથે તમારું મગજ એક્ટિવ રહેવું જોઈએ, ખ્યાલ આવે છે કે નહીં? તમે કોઈ પણ વસ્તુ છે એમાં એકદમ કોન્સન્ટ્રેટથી ભણશો તો તમને ઝડપથી કેચઅપ થઈ જાય। મેં શું કીધું, તમે આ ત્રણ સમીકરણને ધ્યાનથી જુઓ કે જેમાં બે સમીકરણ એવા છે, સમજજો, કે જેનું તમે સોલ્યુશન કરતા ડાયરેક્ટ એક મૂલ્ય તમને મળી જતું હોય। I1, I2, I3 માંથી કોઈ પણ એકની કિંમત તમને પહેલા જ મળી ગઈ, ઈ કયા બે સમીકરણ છે જુઓ ધ્યાનથી, તો તમે ધ્યાન આપો બરાબર। અહીંયા શું છે, પહેલા સમીકરણમાં -6I2, આ બીજા સમીકરણમાં શું છે +6I2, અહીંયા શું છે -2I3, અહીંયા શું છે +2I3, એટલે આનું કામ થઈ ગયું। આપણે શું કરીએ કે સમીકરણ નંબર 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા, જુઓ સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા, આ બે નો આપણે સરવાળો કરી, તો સરવાળો કઈ રીતે થાય જુઓ, 7i1 -6i2 -2i3 -10, આગળ આવી રીતે લખી નાખવાનું, પછી એનો સરવાળો કરો જેથી કરીને તમને એકદમ સરળ પડે, અને 10મા ધોરણમાં કરતા જ તમે આવો, આ બે નો સરવાળો કરવાનો છે। સરવાળો કરતા જવાબ શું આવશે, જો આ બે નો સરવાળો કરો એટલે આ બે 7i1 +i1 એટલે 8i1 -6i2 +6i2 કેન્સલ, -2i3 +2i3 કેન્સલ, 10 વત્તા 10 એટલે 20, તો બરાબર સામે આવ્યા 20। i1 બરાબર શું મળ્યા, તો કે 20 ના છેદમાં 8, 5 4 20 4 2 8 એટલે 5 ના છેદમાં 2, આ આપણો પહેલો આન્સર। i1 ની કિંમત મળી આપણને, હું આ લખતો જઈશ, જો i1 બરાબર કેટલા મળ્યા, 5 ના છેદમાં 2 એમ્પિયર, એવી જ રીતે i2 અને i3 મેળવવાના છે। હવે આ એકવાર મળી જાય પછી દાખલો એકદમ સરળ થઈ ગયો, તમે જાતે પ્રયત્ન કરશો। ચાલો i1 મળી ગયા, હવે i2 ને i3 મેળવવાના છે, સમજો, તો હવે તમે i2 ને i3 મેળવવા માટે, i2 અને i3 મેળવવા માટે હવેનું સ્ટેપ કયું, તો તમે ધ્યાનથી સમીકરણ સીમાં ધ્યાન આપો કે મારા બે સમીકરણનો ઉપયોગ કરી, બે સમીકરણ છે એનો ઉપયોગ કરી બાકીનું જે મૂલ્ય છે એ મેળવવું છે, તો બરાબર ધ્યાન આપજો। હું સમીકરણ નંબર 2 ને 2 વડે મલ્ટીપ્લાય કરું, કેટલા વડે, 2 વડે, ધ્યાન આપજો બરાબર, અહીં લખીશ સમીકરણ 2 ને, એટલે આ સમીકરણની વાત છે, 2 વડે ગુણતા, સમીકરણ 2 ને 2 વડે ગુણો એટલે હવે સમીકરણ આવું મળે 2i1, આને 2 વડે ગુણો એટલે +12i2 +4i3 10 2 20, 2 વડે ગુણ્યા એટલે 10 ના શું થઈ ગયા 20। હવે સમીકરણ 2 એટલે કે આ જે નવું સમીકરણ મેળવ્યું નામ આપી દઉં 4, સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4 એનો આપણે ઉપયોગ કરવાનો છે। કયા સમીકરણનો, સમીકરણ નંબર કયા, તો કે સમીકરણ નંબર 2 સોરી સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4 એનો આપણે ઉપયોગ કરશું અને એક મૂલ્ય છે આપણને મળશે। તો અહીંયા આપણે લખશું કે સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4 જે છે એનો સરવાળો કરતા, જો સમીકરણ નંબર 3 વત્તા 4 કરતા એટલે આનો સરવાળો કરતા, ચાલો બે સમીકરણ પહેલા લખી નાખીએ, 2
I1 પહેલા ત્રીજું સમીકરણ લખું છું જો 2I1 4I2 4I3 = -5 એના નીચે આ ચોથું સમીકરણ આપણે જે લખ્યું મેળવી એ લખી નાખ 2I1 12I2 4I3 = 20 આનો સરવાળો કરવાનો છે સિમ્પલ સરવાળો કરશો એટલે તમે જો 2i1 2i1 એટલે 4i1 12i2 4i2 એટલે +8i2 -4i3 4i3 એટલે કેન્સલ થઈ ગયું બરાબર -5 20 એટલે 20 માંથી 5 જાય એટલે આવે 15 હજી આગળ શું કરશું આમાં તો કે i1 ની કિંમત તો આપણે આગળ મેળવી જ લીધી છે જો કેટલી મળી છે તો કે 5 ના છેદમાં 2 મૂકી દો અહીંયા અહીં i1 છે એની કિંમત કેટલી મૂકવાની 5 ના છેદમાં 2 8 i2 = 15 અહીં લખો એટલે લખી શકાય i1 = 5 ના છેદમાં 2 એમ્પીયર મૂકતા આ જે છે એમાં i1 ની કિંમત મૂકી દીધી ચાલો હવે આગળ આ કેન્સલ થઈ જાય 5 2 10 8 i2 = 15 8i2 बराबर 15 माइनस 10 बराबर 5 i2 बराबर मिली थी आपने 5 ना छेद में 8 एम्पीयर चलो i2 की कीमत आपने मिली थी कितनी 5 ना छेद में 2 हां 5 ना छेद में 8 एम्पीयर अबे कोनी बात रही i3 ने अबे एकदम सिंपल i3 माने तुम आ 3 में से कोई पण एक समीकरण नो उपयोग करी अथवा 4 में से कोई पण एक समीकरण नो उपयोग करी i1 ने i2 ની કિંમત મૂકી દો એટલે i3 ની કિંમત મળે તો સિમ્પલ તમે જુઓ કે આમાંથી કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરીશ માની લો કે આ સમીકરણ નંબર 2 છેનો આપણે ઉપયોગ કરી હવે હું આ ચેકી નાખું છું જો કોની કિંમત મેળવવાની બાકી રહી છે i3 તો અહીં લખવાનું કે સમીકરણ 2 માં i1 = 5 ના છેદમાં 2 એમ્પીયર i2 બરાબર 5 ના છેદમાં 8 એમ્પીયર મૂકતા ઈ કિંમત એમાં મૂકવાની છે જો તો ઈ કિંમત મૂકશું આપણે i1 સીમાં કેટલા મૂકીશ 5 ના છેદમાં 2 6 i2 એટલે 5 ના છેદમાં 8 2i3 બરાબર 10 આપણે i3 મેળવવાના છે સાચું રૂપાકી લો 5 ના છેદમાં 2 30 ના છેદમાં 8 થાય 6 5 ના છેદમાં 8 એટલે 6 × 5 = 30 ના છેદમાં 8 2i3 = 10 ધ્યાન આપજો બરાબર i3 છે મિત્રો એની કિંમત છે આપણે મેળવવાની છે તો એમાં ધ્યાન આપજો જો આનું સાદું રૂપ આપી 8 × 5 એટલે 40 2 × 30 એટલે 60 છેદમાં 8 × 16 2i3 = 10 આગળ 100 ના છેદમાં 16 2i3 = 10 આ ખૂબ જ સામે લીધી 2i3 = 10 માઇનસ 100 છેદમાં 16 = 16 સામે મલ્ટીપ્લાય થાય 160 માઇનસ 100 છેદમાં 16 = 60 છેદમાં 16 આ રીતે મળે હવે હું શું કરીશ તો કે i3 = 2i3 = મળ્યું 60 છેદમાં 16 તમે જો કે આ જે 2 છે એને છેદમાં લઈ લો તો 60 30 ગુણે 60 એટલે 30 ના છેદમાં 16 થઈ જાય બરાબર i3 એટલે i3 તમને મળ્યા i3 ની કિંમત મળી 30 ના છેદમાં 16 અહીં છેદ ઉડે 8 × 16 15 × 30 આપણો જવાબ આવી ગયો i3 ની મૂલ્ય 15 ના છેદમાં 8 એમ્પીયર i1 મળી ગયા i2 મળી ગયા અને i3 મળી ગયા હવે તમે બોર્ડ ઉપર એકવાર ધ્યાનથી જોઈ આ જે કિંમત છે કઈ રીતે મળી એકવાર ધ્યાનથી જોઈ લો અને પછી તમારે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ કહેવાનો છે હું તમને 2-3 વસ્તુ કહીશ પછી તમને જાતે આવડશે જો તમને એમ કહે કે AB શાખામાંથી વહેતો પ્રવાહ કેટલો તો આકૃતિમાં જો AB શાખા એટલે કઈ તો કે આ AB એમાંથી વહેતો પ્રવાહ એટલે કયો છે આ જો i2
આઈકુમ કિંમત કેટલી મળી 5 ના છેદમાં 8 એમ્પિયર એટલે આ લખવાનું એ બી શાખામાંથી વહેતો પ્રવાહ 5 ના છેદમાં 8 એમ્પિયર ખ્યાલ આવે છે કે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ છે આપણે મેળવવાનો છે જો દરેક શાખા છે એમાંથી વહેતો પ્રવાહ આપણે મેળવવાનો છે અને આઈ1 આઈ2 આઈ3 ની કિંમત મળી જાય પછી દરેક જુદી એકદમ સરળતાથી મળશે દરેક શાખામાંથી વહેતો એમ કે એડી માંથી વહેતો પ્રવાહ તો એડી માંથી વહેતો પ્રવાહ કયો એડી એડી શાખામાંથી તો એડી શાખામાંથી વહેતો પ્રવાહ આઈ1 માઈનસ આઈ2 છે આઈ1 માઈનસ આઈ2 છે આઈ મળે કઈ રીતે તો કે આઈ1 5 ના છેદમાં 2 માઈનસ આઈ2 5 ના છેદમાં 8 તો આનો તમે કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ આવશે આ 8 સામે મલ્ટીપ્લાય થઈ જાય એટલે 40 માઈનસ 5 ગુણ 10 છેદમાં 16 બરાબર 30 ના છેદમાં 16 સમજો 30 ના છેદમાં 16 એટલે હમણાં જ આપણે કેલ્ક્યુલેશન કર્યું 15 દુ 30 8 દુ 16 એટલે જવાબ આવશે 15 ના છેદમાં 8 એમ્પિયર આ જે શાખા સીમાથી વહેતો પ્રવાહ કેટલો થાય તો કે 15 ના છેદમાં 8 એમ્પિયર આ રીતે તમે કોઈ પણ શાખા સીમાથી વહેતો પ્રવાહ મેળવી શકો પછી કે તમને BC શાખામાંથી વહેતો પ્રવાહ શોધો આ જવાબ આવી ગયો 15 ના છેદમાં 8 એમ્પિયર BC જે શાખા છે તો તમે જો BC માંથી કેટલો પ્રવાહ વહે છે તો કે I2 I3 I2 I3 તો આનો રફમાં કેલ્ક્યુલેશન કરી નાખો I2 કેટલા છે તો કે 5 ના છેદમાં 8 I3 કેટલા મળ્યા તો કે 15 ના છેદમાં 8 આનું કેલ્ક્યુલેશન કરો છેદ સરખો હાથનો જે છે અંશનો સરવાળો 20 ના છેદમાં 8 5 4 20 4 2 8 આ આપણો આન્સર જવાબ કેટલો આવ્યો BC શાખામાંથી તો કે 5 ના છેદમાં 4 એમ્પિયર આ 4 2 8 5 4 20 એટલે 4 4 થી કેન્સલ થઈ જશે સોરી અહીં આવશે 5 ના છેદમાં 2 5 ના છેદમાં 2 એમ્પિયર 5 4 20 અને 4 2 8 એટલે 5 ના છેદમાં 2 એમ્પિયર જે કઈ શાખામાંથી વહેતો પ્રવાહ થાય તો કે BC આ રીતે તમે કોઈ પણ શાખા છે એમાંથી વહેતો પ્રવાહ છે શોધી શકો बाकी ये वस्तु सीधी रही तुम्हारे जाते प्रयत्न करवानो i2 i3 i1 આનું તમે સાદું રૂપ આપી રફમાં ગણતરી કરીને કહી દેવાનું કે સીધીમાંથી વહેતો પ્રવાહ એટલો થાય કાદાખલો છે બરાબર તૈયાર કરી નાખો